વિદ્યાર્થી મિત્રો, પોલિમરના આ સાતમા વિડિયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું રબર, એટલે કે આગળના પોઈન્ટ તરફ જઈશું. અગાઉ મેં પોલિમર પદાર્થો તમને સમજાવ્યા હતા, એની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. એમાં અંતિમ પોઈન્ટ યાદ કરજો કે અંતિમ પોઈન્ટમાં આપણે રબરની ચર્ચા કરતા હતા, સંશ્લેષિત રબર. સંશ્લેષિત રબરમાં પ્રથમ અભ્યાસ કર્યો હતો બ્યુટાઇલ રબર, આઈસો બ્યુટિલિનમાંથી મળતું બ્યુટાઇલ રબર, જે એક પ્રકારે હોમો યોક્સિલ પોલિમર છે. મૂળ પોલિમરનો ક્રમ 6 અને રબરનો ક્રમ પ્રથમ હતો. હવે આપણે પોલિમરમાં જઈશું તો સાતમો પોલિમર પણ રબરમાં બીજું આવશે, જેને આપણે કહીશું નિયોપ્રિન. જે સંશ્લેષિત પોલિમર છે, સંશ્લેષિત રબર છે. રબર અગાઉ અભ્યાસ કર્યો પ્લાસ્ટિકનો, અત્યારે હવે રબર, અને રબર પછી આપણે રહીશું રેસાઓ. તો નિયોપ્રિનની વાત કરીએ તો નિયોપ્રિન શેમાંથી બને? તો કહેવાય છે કે મોટા ભાગના જે સંશ્લેષિત રબર છે એનો મુખ્ય મોનોમર સીએચ ટુ દ્વિબંધ સીએચ, સીએચ દ્વિબંધ સીએચ ટુ, એટલે બ્યુટા 1,3 ડાઇન છે. જો બ્યુટા 1,3 ડાઇનમાં આ જે એચ છે એનું વિસ્થાપન સીએલ સમૂહ વડે કરો તો નિયોપ્રિન રબરનો આપણને મોનોમર મળે. એટલે કે મોનોમર તરીકે આપણે લખીએ તો સી એચ ટુ દ્વિબંધ સી, એચનું વિસ્થાપન સીએલ વડે, તો સીએલ બંધ સીએચ દ્વિબંધ સીએચ ટુ. તો આ થયો નિયોપ્રિન રબરનો મોનોમર, યાદ રાખજો, જેનું આયુપીએસસી નામ સીએલ સમૂહ અહીંથી નજીક પડે તો ટુ ક્લોરો, બાકી એમના એમ બ્યુટા 1,3 ડાઇન. ટુ ક્લોરો બ્યુટા 1,3 ડાઇન આયુપીએસસી નામ છે, જેને બીજું નામ આપ્યું ક્લોરોપ્રિન. ક્લોરોપ્રિન મોનોમર છે. કોનો? નિયોપ્રિનનો. હવે આના અસંખ્ય અણુ લઈએ અને મુક્તમૂલક પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય. કેવો પોલિમર હવે યાદ કરો તો એક જ પ્રકારના મોનોમરમાંથી પોલિમર બનશે. તો અહીંયા આપણે હોમો લખી શકીએ, હોમો. હવે આપણે પ્રથમ પોલિમર બનાવીએ તો પાઇ બંધ તોડ, તો બ્યુટા 1,3 ડાઇન. તો એમાં કેવી રીતના પાઇ બંધ તૂટે એની આપણે ચર્ચા કરેલી છે કે ભાઈ આ બંધ તૂટે તો આના ઇલેક્ટ્રોન આ બાજુ ભાગ લેશે, આના ઇલેક્ટ્રોન આ બાજુના મોનોમર સાથે જોડાશે અને બંનેના ઇલેક્ટ્રોનની બંધમાં ભાગીદારી થશે. એટલે બને આવું સી એસ ટુ બંધ સી, સી એલ દ્વિબંધ સી એચ બંધ સી એસ ટુ બંધ એન. ક્લિયર? આવા અસંખ્ય મોનોમરના અણુ જોડાય વિરાટ અણુ બને, એને આપણે નામ આપીશું રબર. અને રબર તરીકે આને કહીશું નિયોપ્રિન. નિયોપ્રિન નામ તમારે યાદ રાખવાના છે, એટલું ધ્યાન રાખજો, કોઈ અર્થ નથી નામનો. નિયોપ્રિન, જેને ક્લોરોપ્રિન માંથી બને માટે પોલી ક્લોરોપ્રિન કહી શકાય. આ એક બીજું રબર, સંશ્લેષિત રબર. સંશ્લેષિત રબરમાં આપણે જે બે અભ્યાસ કર્યા, બ્યુટાઇલ રબર અને નિયોપ્રિન, બંને હોમોયોક્સિલ પોલિમરાઇઝેશન છે. હોમોયોક્સિલ પોલિમરાઇઝેશન. સંશ્લેષિત રબર વાતાવરણ પ્રત્યે નિષ્ક્રિય છે, જે એક કુદરતી રબર કરતા સારો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવતા હોવાના કારણે ઉદ્યોગોમાં જેનો ઉપયોગ વ્યવસ્થિત સારા હેતુથી કરવામાં આવે છે.
वनस्पति तेल के खनिज तेल प्रत्ये निष्क्रिय होवाना कारणे योग्य जगह आवरण माटे वपराय, जेम के एंजीन में एंजीन ऑइल गास्केट की बात करिए कि कोई बेल्ट बनावा हो, घसारा प्रतिकार करने क्षमता धरावता रबर बनावा हो तो संश्लेषित रबर उपयोगी है। एम नियोप्रीन की बात करिए तो नियोप्रीन एक संश्लेषित रबर है। होमो योक्सिल पॉलिमर है। रासायनिक दृष्टि निष्क्रिय वनस्पति तेल के खनिज तेल ने संपर्क में आए तो एने कोई असर थती नहीं। उपयोग में कन्वियर बेल्ट अथवा रबरनी पाइपों अथवा गास्केट के छापकाम माटेना रोलर होय, जे प्रेसमन एमा छापकाम माटेना रोलर आवे तो एमा आ प्रकारनु रबर वपराय छे। ध्यान राखजो, कन्वियर बेल्ट सतत जे रबरना पट्टा आवे छे एमा कन्वियर बेल्ट कही शकाय, तो एमा उपयोगी रबरनी पाइपो, गास्केट, रोलरमा एटले के जे छापकामना रोलर आवे तो एमा रबरनो उपयोग थाय छे, एक अवाहक रबर तरीके उपयोगी छे, तो थयुं नियोप्रीन। एना पछी सेकंड एटले क्रम आठ पण रबर छे प्रकार एटले के रबर त्रीजो। हवे अहींथी जोजो, मैं तमने कह्युं तुं के संश्लेषित रबर आपणे चार भणवाना, एमां बे भण्या, ब्यूटाइल रबर अने नियोप्रीन। आ बंने होमो योक्सिल छे। હવે જે બે ભણીશું, જે ક્યાંક તમે ભણી ચૂક્યા છો, તો એ બે રબર એ કોયોક્સિલ છે, તમને ખ્યાલ આવશે। એમાંથી આપણે લઈશું એક નાઇટ્રાઇલ રબર, નાઇટ્રાઇલ રબર। નાઇટ્રાઇલ રબર એટલે કે બ્યુના એન, બ્યુના એન। હવે આની આપણે ચર્ચા કરી હતી, બ્યુના એન શેમાંથી બનશે તો એના બે પ્રકારના મોનોમર, એક બ્યુટા 1,3-ડાઈન અને પ્લસ બીજો કયો હતો, તો એક્રિલો નાઇટ્રાઇલ। આ ધ્યાન રાખો। હવે બ્યુટા 1,3-ડાઈન એટલે યાદ રહી ગયું આપણને, CH2 દ્વિબંધ, CH બંધ, CH દ્વિબંધ, CH2 પ્લસ આના એનણ, એક્રિલો નાઇટ્રાઇલ એટલે વિનાઇલ સાયનાઇડ, CH2 દ્વિબંધ, CH CN એના એનણ, બંને વચ્ચે પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય તો આપણે યોક્સિલ તો કહીશું જ, કેમ યોક્સિલ એ પહેલાં જાણી લો। બંધ, પાઇબંધ તૂટે, CH2 બંધ, આ પાઇબંધ તૂટે તો આનો ઇલેક્ટ્રોન આની સાથે જોડાણમાં જાય પણ આ બંને એકબીજા સાથે જોડાઈને દ્વિબંધ બનાવે, તો CH દ્વિબંધ, CH બંધ, CH2 બંધ, CH2 બંધ, CH બંધ, N અને અહીંયા આવશે CN। ઓકે, તો CH2, CH દ્વિબંધ, CH CH2 આનું જોડાણ થશે તો CH2 બંધ, CH CN। આને આપણે કહી શકીએ નાઇટ્રાઇલ રબર, બ્યુના એન, જેમાં સક્રિયતા કોણ વધારે, સોડિયમ। આ એક પોઈન્ટ નવો, સોડિયમ એક સક્રિયતા વધારે, માટે બ્યુનાના અર્થમાં એનો ઉપયોગ લીધેલો છે। બ્યુના તો બ્યુટા ડાઇન ધ્યાન રાખો, અને સોડિયમનો ના અને એન એટલે એક્રિલો નાઇટ્રાઇલ, આ ધ્યાન રાખજો, એટલે બ્યુટા ડાઇન ના એટલે સોડિયમ પરથી અને એન એટલે એક્રિલો નાઇટ્રાઇલ, માટે બ્યુના એન કહ્યું છે। ચલો ક્લિયર। હવે આ રબરની ખાસિયત શું છે જોજો, અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ
યોગશીલ તો છે જ, પરંતુ કો અગાઉના બે હોમો, તો કો યોગશીલ પોલિમરાઇઝેશન. ચલો ક્લિયર. આ રબરના ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ એની પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે કે રબર કો યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાથી બને છે, એટલે કો યોગશીલ પોલિમર છે. બીજું, ઊંજણ તેલ કે કાર્બનિક દ્રાવકો, ઓર્ગેનિક કમ્પાઉન્ડ, એની સાથે પ્રતિરોધકતા એની ખૂબ જ વધુ, એટલે ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં તમે મૂકો તો પણ એના ઉપર કોઈ ઇફેક્ટ ન થાય, રબર બગડતું નથી. અને રબર બગડતું ન હોવાના કારણે ઓર્ગેનિક કમ્પાઉન્ડના રક્ષણ માટે પણ એનો ઉપયોગ થઈ શકે. તાપમાન સહન કરવાની ક્ષમતા છે, અને તાપમાન સહન કરી શકતું હોવાના કારણે બીજી વસ્તુ, આમ તાપમાન સહન કરવું એટલે કે ઉષ્માનું અવાહક, હા, કે બહારનું તાપમાન વધુ હોય તો પણ એના ઉપર કોઈ ઇફેક્ટ ન થાય, એના સંપર્કમાં કોઈ ઓઇલી પદાર્થ આવ્યા હોય તો પણ ઇફેક્ટ ન થાય. માટે આનો ઉપયોગ ક્યાં છે કે ધારો કે પેટ્રોલ પંપ છે, તો એમાં જે પેટ્રોલના કન્ટેનર છે, પેટ્રોલ ટાંકીઓ આપણે કહીએ અંડરગ્રાઉન્ડ, તો એ ટાંકીની અંદર એક લેયર આવે છે, એ લેયર એ બ્યુના એનનું હોય છે, અને પછી પેટ્રોલ ભરવામાં આવે. તો થાય શું કે બહારનું તાપમાન ઉનાળામાં શિયાળામાં વધતું જાય, તો ટાંકી છે તો એ લોખંડની બનેલી હોય તો એના ઉપર ટેમ્પરેચરની ઇફેક્ટ થાય, પણ એની અંદર જે રબરનું આવરણ છે તો એ ઉષ્મા સાથે અવાહક, તાપમાનની એના ઉપર અસર ન થાય, તો પેટ્રોલને કોઈ ઇફેક્ટ થતી નથી, આથી બ્લાસ્ટ ન થઈ શકે, એટલે કે આપણે એને બચાવી શકાય. તો પેટ્રોલની ટાંકીના અંદરના આવરણમાં અથવા ઓઇલ સીલ તરીકે, ઓઇલના રક્ષણાત્મક પડ તરીકે, અને પાઇપોની બનાવટમાં, ઘણી બુકોમાં પાઇપોના નામ આપેલા છે પણ એવા કોઈ ઉપયોગમાં પૂછાતા નથી, જેમ કે આમાં કહ્યું છે કે હોસ પાઇપની બનાવટમાં, પરંતુ એમાં કોઈ ગોખવાની જરૂર નથી કે આવી પાઇપ હોય, હોસ પાઇપ કે બીજી કોઈ પાઇપો આપેલી હોય નામ, તો એવા કોઈ પ્રશ્નો તમને વિકલ્પમાં પૂછાશે નહીં, પાઇપની બનાવટમાં થઈ શકે. ઓકે, તો આ થયું રબર. ત્રીજું, નાઇટ્રાઇલ અને ટોટલ પોલિમરમાં 8 નિયોપ્રિન. ત્યારબાદ અગાઉ આપણે વધીએ આગળ, તો એક નવમો પોલિમર જેમાં લઈશું બ્યુના, સોરી, એસ. તો બ્યુના એસ વિશે તો આપણે 2-3 વખત રજૂઆત કરી, શેમાંથી બનશે, તો બ્યુટા 1,3-ડાઈન અને સ્ટાયરીનમાંથી. તો બ્યુટા 1,3-ડાઈન CH2 દ્વિબંધ CH1 CH દ્વિબંધ CH2 પ્લસ આપણે લઈશું CH2 દ્વિબંધ CH બેન્ઝીન રિંગ. તો બ્યુટા 1,3-ડાઈન અને સ્ટાયરીન, અહીંયા સોડિયમ સાથે, આ એક સક્રિયતા વધારે એટલા માટે, ઘણા વિચારે સોડિયમ કેમ, તો પ્રક્રિયા ઝડપી થાય, સક્રિયતા વધારે એટલા માટે. આના એન અણુ, આના એન અણુ લઈએ અને થશે, હવે તમને ખ્યાલ આવી ગયો હશે, કો યોક્સિલ પોલિમરાઇઝેશન. ટેમ્પરેચર પ્રેશર અપાય, તાપમાન, ચોક્કસ તાપમાન એને દબાણે, તો બને કેવી રીતના, તો બન CH2 બન CH દ્વિબંધ CH બન CH2 બન CH2 બન CH બન બેન્ઝીન રિંગ. ક્લિયર? તો આને કહીશું બ્યુના એસ, સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. હવે જો બ્યુ ના, તો બ્યુ બ્યુટાડાઇન, બ્યુટા 1,3-ડાઇન ના સોડિયમ એને, અને એસ એટલે સ્ટાયરીન પરથી નામ આપવામાં આવ્યું. બ્યુટાડાઇન રબર એક અગત્યનું છે. પહેલાં ગુણધર્મો, તો ગુણધર્મોમાં કો યોગશીલ પોલિમર, સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ સારો, ખેંચાણ આપતા ખેંચી શકે, મુક્ત કરતાં પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત થઈ શકે, ઊંચા તાપમાને પણ તેના આકારમાં કોઈ વિકૃતિ આવતી નથી, એટલે તાપમાન સહન કરવાની ક્ષમતા થઈ,
આથી આ રબર આપણા માટે એક અગત્યનું છે. હવે આ રબરમાં કહેવાય છે કે બે પ્રકારના બનાવી શકાય. એક ઇલાસ્ટોમર સ્વરૂપ. હવે ઇલાસ્ટોમર સ્વરૂપ એટલે એનો અર્થ શું કહી શકાય કે એનામાં સ્થિતિસ્થાપકતા મહત્તમ હોય એવું ઇલાસ્ટોમર સ્વરૂપ જે છે, યાદ રાખજો, એ ચ્યુંગમ કે કોઈ ઉપર રબરનું કોટિંગ કરવું હોય, કોટિંગ કરવું એટલે ધારો કે આ આ એક પ્લેટ છે તો એના ઉપર કોટ કરવા માટે ઘન પદાર્થ ન ચાલે, પણ સેમી સોલિડ પદાર્થ હોય, ચ્યુંગમ એટલે કે સેમી સોલિડ અર્ધઘન પદાર્થ, એને લગાવો અને એના ઉપર દબાણ આપીને આમ ખેંચો તો કોટ થઈ શકે. તો એ કોટિંગ કરવા માટે વપરાતું રબર છે, તો એમાં આનો ઉપયોગ થઈ શકે. જ્યારે બીજું પ્રકાર છે દ્રાવણ. દ્રાવણ એટલે એને ચોક્કસ દ્રાવણ બનાવીને શું બનાવવું છે એવા બીબામાં ઉમેરીને ઠંડુ પાડો તો એ પ્રકારના પદાર્થો બનાવી શકાય. તો જે દ્રાવણ સ્વરૂપ છે એ ટાયર માટે વપરાય, બૂટ ચપ્પલ બનાવવા માટે એટલે પગરખા બનાવવા માટે, એના સોલની બનાવટમાં કે ગાસ્કેટની બનાવટમાં આનો ઉપયોગ થઈ શકે. તો ટોટલી અહીંયા જે આપણે અભ્યાસ કર્યો એ અભ્યાસમાં 8 પોલિમર પદાર્થ, સોરી 9, એમાંથી પાછલા 4 રબર હતા, સાંશ્લેષિત રબર. અને સાંશ્લેષિત રબરની ખાસિયત એ કે કુદરતી રબર કરતાં સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ સારો. બીજી વસ્તુ એવું કહી શકાય કે એ રબરનું જેટલું કદ છે એના કરતાં 2 થી 3 ગણું લાંબુ થઈ શકે, એટલે ઉત્તમ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ. મજબૂતાઈ વધુ સારી, રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય, આથી એનો ઉપયોગ ચોક્કસ જગ્યાએ થઈ શકે છે. તો અહીંયા સુધી જે અભ્યાસ કર્યો એમાં પ્લાસ્ટિક અને રબર. ઓકે, હવે આપણે જઈશું રેસાઓમાં. તો સેકન્ડ પોઈન્ટ પોલિમરમાં રેસાઓ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પોઈન્ટ રેસાઓ. હવે ફરી યાદ કરાવું, પ્રથમ આપણે ભણ્યા પ્લાસ્ટિક, પણ કેવા પ્લાસ્ટિક? તો હોમો યુક્સિવ પોલિમર ધરાવતા પ્લાસ્ટિક. પછી આપણે ભણ્યા રબર, તો એમાં પહેલા 2 રબર હોમોયોક્સિલ, પછી કો. અને હવે આપણે અભ્યાસ કરીશું રેસાઓમાં. રેસાઓમાં ઊંચી તાણ ક્ષમતા, ઊંચો માનાંક, મજબૂતાઈ વધુ, એમાં 3 પ્રકારના આપણે રેસાઓ લઈશું. નાયલોન 6-6, નાયલોન 6 અને બીજું આવશે ટેરેલિન. હવે નાયલોન કેમ કહ્યું તમને ખ્યાલ આવી ગયો હશે કે જેનો આવર્તનીય એકમ એમાઇડ હશે. તો એમાં આપણે પ્રથમ ચર્ચા કરીએ નાયલોન 6-6. હવે નાયલોન 6-6ના મોનોમર કયા? તો અગાઉ તમે અભ્યાસ કર્યો છે, તમને ખ્યાલ છે કે નાયલોન 6-6માં એક NH2 CH2 6 NH2 હેક્સા મિથિલિન ડાયએમાઇન, રાઈટ, એના એન અણુ NH2 સમૂહ ધરાવે, પ્લસ OH C ડબલ બોન્ડ O CH2 4 C ડબલ બોન્ડ O OH, એડેપિક એસિડ, જેના એન અણુ લઈશું એડેપિક એસિડ, રાઈટ. તો અહીંયા આ 2 પ્રકારના મોનોમરના અસંખ્ય અણુઓ એકબીજા સાથે 1:1ના પ્રમાણથી જોડાય, યાદ કરાવ, જેમાં આમાંથી એચ અને અહીંથી ઓએચ એટલે H2 દૂર થાય, તો NN અસંખ્ય અણુઓ લીધા તો અસંખ્ય પાણીના અણુઓ દૂર થાય, ત્યારે જોડાણ આવું કે આમાં NH આ રીતના પણ લખી શકાય CH2 6 NH, રાઈટ, બંધ સી ડબલ બોન્ડ ઓ, અહીંથી ઓ એચ ગયો તો સી ડબલ બોન્ડ ઓ CH2 4
सी डबल बॉन्ड ओ बंद अहिया एन, तो आ थयो पॉलिमर। हवे आमा आने नाम शू आपीशु एनी पछी चर्चा करिए, पहला अहिया आपणे पूरू करिए कि चलो पॉलिमराइजेशन थयुं, परंतु क्यों पॉलिमराइजेशन? तो होमो के को, तो आपरो जवाब निकलशे को। योगशील संगणन, तो जवाब निकलशे संगणन। केम संगणन? तो संगणन नो अर्थ शू थशे? तो अहीं संगणन नो अर्थ ए थाय कि भाई बे प्रकारना मोनोमर एक बीजा साथे जोड़ाय अने पाणी आल्कोहोल एमोनिया के हाइड्रोक्लोरिक एसिड छूटो पाड़े અને પોલિમર પદાર્થ બને તો એને આપણે કહીશું સંગનન। તો આ થયું સંગનન પોલિમર, જેનું નામ તો બે જુદા જુદા ક્રિયાશીલ સમૂહમાંથી એક નવા ક્રિયાશીલ સમૂહનું નિર્માણ થયું, અને આ ક્રિયાશીલ સમૂહ એમાઇડ છે, સેકન્ડરી એમાઇડ। માટે એમાઇડ હોય તો નાયલોન। હવે બીજું સંજ્ઞા કઈ? તો આમાં કાર્બન છ, આમાં કાર્બન છ, તો નાયલોન 6-6। આ એક પ્રકારના શું છે? તો રેસાઓ। હવે આના ગુણધર્મો જોજો, ભાઈ ગુણધર્મો આમાં છે, ગુણધર્મો ગોખવાના ના હોય તમને ખ્યાલ આવી જશે। પહેલું, કેવા વર્ગનો પોલિમર? તો એમાઇડ સમૂહ, માટે પોલી એમાઇડ, અસંખ્ય એમાઇડ સમૂહો છે, પોલી એમાઇડ વર્ગનો પોલિમર। બીજું, રેસાઓ, રેખીય રેખીય પોલિમર, આવર્તનીય એકમ તરીકે એમાઇડ, થર્મો પ્લાસ્ટિક પ્રકારનો પોલિમર, રેસાઓ સખત મજબૂત પાણી અવરોધક અને સ્થિતિસ્થાપક સારા હોય છે। આથી આનો ઉપયોગ ક્યાં થાય? તો કાપડ ઉદ્યોગોમાં, કાપડની બનાવટમાં નાયલોન ટેરેલિનના રેસાઓ વપરાય છે, માછલી પકડવાની ઝાડ, ટૂથબ્રશના જે રેસાઓ છે એમાં, કે દોરડાની બનાવટમાં સંશ્લેષિત જે પોલિમરમાંથી દોરડા બને એની અથવા ટાયરની બનાવટમાં આનો ઉપયોગ થઈ શકે છે। તો આ એક પોલિમર પદાર્થ જે રેસા તરીકે આપણે અભ્યાસ કર્યો, નાયલોન 6-6। હવે બાકી બે રેસાઓ છે, નાયલોન 6 અને નાયલ ટેરેલિન, એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું।